હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આગળના વિડીયોમાં આપણને કવિતાનું ગાન કર્યું અને કવિતા સમજ્યા તો હવે આપણે એના પ્રશ્નોના ઉત્તર જોઈશું વાત પ્રશ્નોની પ્રશ્ન વન પ્રશ્નો પ્રશ્નોના ઉત્તર લખો એક અહીં કઈ ઋતુની વાત કરવામાં આવી છે કઈ ઋતુની વાત કરી આપણને ઋતુ તો અહીં ઋતુની વાત કરવામાં આવી છે બે નંબરમાં વર્ષા રાણી કેવી રીતે આવી તો વર્ષા રાણી કેવી રીતે આવે છે વર્ષા રાણી સરર આવી એવું ગાતા હતા ને આપણને તો વર્ષા રાની સરર આવે છે ચલો ત્રણ બાળક વર્ષા રાની સાથે શું કરે છે શું કરતો તો વર્ષા રાની સાથે તો હું છબ 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 નાચું તો બાળક વર્ષા રાની સાથે છબ 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 નાચે છે ચાર હોડી ડોલતી ડોલતી ક્યાં જાય છે તો હોડી ડોલતી ડોલતી પરદેશ જાય છે આગળ જોયું આપણે હોડી મારી ડોલતી ડોલતી જાતિ રે પરદેશ તો હોડી ક્યાં જાય છે ડોલતી ડોલતી પરદે જાય છે પાંચ

તો ડ્રાઉન ડ્રાઉન ડેડકો બોલે છે સાત વર્ષા રાણી આવવાથી કોણ ઝૂમી ઊઠે છે ઝૂમી ઉઠ્યો જગતનો તાત તો વર્ષારાની આવવાથી જગતનો તાત ઝૂમી ઊઠે છે આઠ લીલી સાડી કોણ પહેરે છે પહેરે

અહીંયા આપેલું છે હોડી મારી અને લાસ્ટમાં દેશ તો અહીં જોઈએ હોડી મારી પર દેશ વર્ષા રાણી વર્ષા રાણી દાદા ને દેશ ત્યાં સુધી લખવાનું છે ચલો અહીંયા જોઈએ

તો અહીંયા જુઓ વર્ષા 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 તો અહીંયા સસલાનો સ સરણાઈ અને ષષ્ઠકોણનો તો અહીંયા કયો આપેલો છે જુઓ બાળકો અહીંયા ષષ્ઠકોણનો છે તો આના ઉપર સર્કલ કરવાનું બે દેશ 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 દેક્ષ કયું આવશે દેશ કોણ નો સ અને ક્ષ છે તો સાચું કયું બનશે દેશ દેડકો તો જુઓ દેડકા દેડક દેડકો સાચું કયું બનશે દેડકો તાત તાતા તાત તતા સાચું કહ્યું કહેવાય તો એના ઉપર કરો વાત માત્રાની ફોર કાવ્યના આધારે શબ્દોમાં માત્રા લગાડી શબ્દ પૂરા કરો તો એમાં એક છે ક ગોળ કાવ્યમાં આવા જે શબ્દો હોય એના આધારે આપણને લખવાનું છે તો કાવ્યમાં કયો શબ્દ આવ્યો તો કાગળ આવ્યો ને કાગળ કાગળની હોડી બનાવી હતી તો થનથન થઈને કોણ નાચું તું મોર લો તો અહીંયા મો ર લો કાનો ને માત્ર ચલો સડી ધરતી માતાએ શું પહેર્યું તું લીલી સાડી તો અહીંયા શું આવશે સાડી દે ડ સા ક્રાવ ડ્રાઉ કોણ બોલતો તો ડેડ કો તો દે ડો ચલો ર રણ તો વર્ષા રાણી વર્ષા રાણી તો ચલો પ્રશ્ન પાંચ વિચારીને કહો આ તમારે લખવાનું નથી ખાલી તમારે વિચારીને કહેવાનું છે તેમાં એક આપણને ચોમાસામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છે તો તમે જે વસ્તુ વાપરતા હો એ તમારે વિચારવાની છે જે રીતે કે ચોમાસામાં આપણે છત્રી રેનકોટ બધું વાપરીએ છીએ ને એમાં બેમાં જોઈએ શિયાળામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો શિયાળામાં સ્વેટર મોફલર શાલ ધાબડા યુઝ કરીએ છીએ ને આપણે ચલો થ્રી મો આપણને ઉનાળામાં કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો પંખો એસી ફ્રિજ કરીએ છે ને ચલો અહીંયા જુઓ પ્રશ્ન છો તમારી પ્રિય ઋતુ વિશે પાંચ વાક્યો લખો અને ચિત્ર બનાવો તો આપણને અહીં વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ વર્ષા ઋતુ છે તો મેં વર્ષા ઋતુ વિશે લખ્યું છે તમારી જો પ્રિય ઋતુ બીજી કંઈ હોય તો તમારે અહીંયા એનું પિક્ચર બનાવવાનું છે અને અહીંયા એના વિશે લખવાનું છે તો ચલો અહીંયા એક વર્ષા ઋતુમાં વરસાદમાં પલળવાની મજા આવે છે શું થાય છે વર્ષા ઋતુમાં વરસાદમાં પલળવાની મજા આવે છે ચલો બે નંબરમાં વર્ષા ઋતુમાં જાંબુ ખાવાની મજા પડે છે વર્ષા ઋતુમાં શું થાય છે જાંબુ ખાવાની મજા પડે છે ત્રણ ઋતુમાં ધરતી પર લીલી હરિયાળી છવાઈ જાય છે લીલા લીલા છોડવા ઉગી જાય છે ને ધરતી પર ચાર ઋતુમાં પશુ પક્ષીને પીવા માટે પાણી મળી રહે છે વર્ષા ઋતુમાં શું થાય છે વરસાદ પડે છે એટલે પશુ પક્ષી પાણી પી શકે છે વર્ષા ઋતુમાં ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે છે વર્ષા ઋતુમાં વરસાદ પડે છે એટલે ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે છે કેમ કે એમને ખેતી માટે પૂરતું પાણી મળી રહે છે ચલો પ્રશ્ન સાતમો નીચેના ચિત્રમાં રંગ પૂરો તો તમારે આમાં તમને ગમે એ કલર પૂરી દેવાના ચલો પાછળ અહીંયા બારખડી તો બારખડી બધાને આવડે જ છે આપણને આગળના ધોરણમાં સ્ટાન્ડર ટુમાં ભણી ગયા છીએ બધા બારખડી તો આપણને અહીંયા લખી દેવાની છે તો સ્ટુડન્ટ્સ આગળના વિડીયોમાં આપણને જે બીજો પાર્ટ આવતો હશે એ જોઈશું થેન્ક યુ